મખમખ વાણી છે. અને એ તો કોઈ એવા સજન પુરુષો હોય, કોઈ એવા જાણકાર માડોડા હોય. કારણ કે નાચ શું છે? નાચ ને નાચ ઓળખે, માણસ માણસ ને ઓળખે, અને ધર્મ ધર્મ ને ઓળખે. ધર્મ છે ને એ આત્મા ને ઓળખે, અને માણસ છે ને આ ખોળિયા ને ઓળખે. ઈ જ્યારે કોણની જગતની આપણે થોડીક વાત કરી, જ્યારે એકલ માણસ હશે ને એ વખતે ત્યાં આપણી ગતગંગા હશે. ગમે એવો નાગ મણિધર હશે ને, પણ મણિધરને જ્યારે ઠોકર મારે ને તારે જવાબ દે. એમાં આ જગતની માથે જ્યારે એ પાખો દાદા એકલ પડી એકલા હશે, કોક સગાશે નહીં, કોક મામા મોહાળ એ વખતમાં પમે છે. અને એ જ્યારે દેવીને ટોકર મારેલી અને એ આ બગીચો રસાવી દીધો, અનેક જગાઈ ઉપાડી દીધી, તો એ ધર્મ. કારણ કે મારોખો દયા નથી ખાસી પોતાની વસ્તીને. અને પેલી ખમા કે છે મારી નાયતની, પણ આ સજના પરી નાયત કે નાયતે જયારે મને ટોકર મારી મને બોલાવી તારે હું બોલી, આ નાયતમાં તાકાત છે બાબા. જમીન જમીન ઉપર જબ વધે જાડવું નીતિ થી વતિશે વંશરી જમીન ઉપર વધે જાડવું નીતિ થી વધે વંશ નીતિ થી વધે પણ અનેતિ થી નરયોદરા નહીં મરી ગંગા જનેતી ના નરયોદરા નહીં કરવ રાવણ ને કંસરી સજણ કહેતા દેવી
અને દેવીએ નાચને ઉપમા આપી કે સજણ તમે મને કહો છો, પણ હું મારી નાચને સજણા ફરી કહું છું. પવિત્ર પ્રભુડી બનાવી સજણા ફરી નાચ નો હંમેશા નો મેળો ઉતરે એની અંદર કો કેવું પંખી આવી જાય. સજણો રૂપી મારી ગત ગંગા આવે રી, કદાચ પ્રભુડી નું પાણી પ્રભડી પવિત્ર બની જાય રી રી. રાજબી ઈ જે રજવાડી મકવાણ ઈ જે વડવાઓ રાજસ્થાન માંથી આવ્યા છે, ગુજરાત ની ધરતી માં પર્યાણ કર્યા રી રી. લાલા લાલા ઘોડા ફૂલ ચીવરતાણા રી રી. લાલા અને ઘોડા પરમાર થઈ ગયા અને ઝાલા ઈ દેવી ભક્ત ઈ કુળનો વંશવારસ. રામ શુભ રામ નિધિ સાહેબ આવી
અને અહીંયાથી વટલામણ થયું. કરુણે લખ્યા કિરતાર રીરી રાલ કોઈ દી સઠીના સઠીના સુકે નહીં રીરી રીરી વજયસિંહ બાપુ થી વજયસિંહ દાદા થી એ વટલામણ થયું. ધોળ ક્યાં કોઈ દીકરી પહેલાના જમાનાની વાત. ઇતિહાસ જમા લખેલો દીદી દીદી દી અરે દાદા ભાખુન દાદા ભાખુન જન્મ થયો દીદી દી બનું એવું દાદા ભાખુન જન્મ થયો. ધીરે 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 સમય પાકતો થાય છે. દાદાની મોટી ઉંમર થઈ. દરબારી બી ઝાલા કુળ પણ દરબારી કુળમાં તો કોઈ દીકરી આપે નહીં, કારણ કે આના માટે તો એ જે કોટીની માં હતા એ કોટીની અનજ વર્તમાન કરવું પડે બાપા. જગત માથે એકલું પંથ ની એકલારી અને માં વિહોત ઈ માં શક્તિ શક્તિ માં શક્તિ મહાન શક્તિ દેવ લોકો જેની સ્તુતિ કરે ઈ માં જગદંબા દેવતાઓની દેવી. પોતાના દીકરાને પોતાની સમાજમાં લાવવા માટે માનું પણ જબરજસ્ત બલિદાન છે બાપા. એ વખતની અંદર કદાચ મામા મોહાણી આવી છે, કારણ કે મામા બધા એને પ્રેમ હોય પણ મામા મોહાણથી મોહળ, કારણ કે અડધો હાથ ખૂનની અંદર હિસ્સો છે બાપા. પાસ પાસ વિરી નાય દિન બોલાવી હોય દીદી. એ વખતે એ જે નાચ જયારે રામ તાળી પાડે અને એ ગામ હાક પર થતી, ગમે ત્યાં જાઓ બધી ગામ હાકું થઈ છે એ કોણ ની ઉપર થી એ કોણ નું નિશાન અને
ભાખો દાદાની જે ભક્તિ ધીરે 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 શ્રદ્ધા બધાવા મળી. ઉજણા ખડા માથે રી 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 દાદા બાખુ નમક મુખ ખની રી 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 મામા મોહલિયાએ અને પોતાની માએ લગ્ન કરી દીધા છે. બધી રૂઈ રીત થઈ અને દાદા પાસે માતાજી જમીન ભાગ્યા. ખમા ખમા મરી નાથ ખમા મરી વસતી રી 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 અરે મરી ભાખુની દીદીની તમને દાજી ખમાયું રી રી રી. જા પોતાની નાચ ની વાત આવી પણ જા પોતાની વસ્તી ની વાત આવી તા મારી કોક સજણા પરી નાચ રે 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 મારી રે રે. આમ પાછું વળીન જો આમાં ક્યાં તારી વસ્તી છે? તારો બાપુ તો એક જ છે. આ મણિધનના આ ટપોરો માર્યો બાપા તારે એ પ્રગટ થઈ. આ જગત ની ધર્મ ના બોલ તમારો ધીંગો ધણી રી રે મારો ધીંગો ધણી રી અરે માતાજી ના બોલ જાય એક પછી એક દીકરા નો જન્મ થયો રી રી સમય પાકતો જાય રી 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 ધર્મને વાતું રાખવી ધર્મને વાતું રાખવી રી 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 ના
સૂરજ બાબા ખુન શ્રદ્ધા બંધાણ મારી દીદી બોલી ને બીજું બોલે નહીં દીદી પછી એક એક પછી એક જેમ 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 દિવસો પારતા જાય છે સમય પાકતો જાય સસા દીકરાની જોડ્યું ભીંડી વરણ વાલ બની ગયેલા ભીંડી વરણ વાલ બની જ્યારી દાદા હોભરા દાદા હરી દાદા મહેરામ દાદા વાલમ દાદા પૂનમ દીકરાનો જન્મ થયો બન્યો એવું ઈશ્વરને વાત રાખ્યું બખુ દાદા લગરે ધીરી ધીરી માતાજીને ઈશ્વરના ઘરના તેડાયા પરીક્ષા થઈ સો દીકરા થયા અને પણ કણે જોડી ભાઈ ઈશ્વરના ઘરના કેડા હતા ઠાકોર દાદા વિચાર કરી મારી નાની ઉંમર મને ખબર નથી પણ મારી ના જ કહેશે કે તમારા પાસે જયારે પ્રથમ દેવીએ ખાધું ને એ હાત દીકરાનો નંબર માંડ્યો છો. અરે મારી દેવી, આ તારી કરેલી છે, મારી જ કરી. એની મારે કઈ ચિંતા ના, આની ચિંતા તારે રાખવી પડશે. તું બોલ્યું હોય ને તો તારે પડવું પડશે. દાદા આમાં બીજું કઈ નહીં પણ કેસે ધર્મ ની પજા છે તો ગમે એમ કરી અને આસુ પાતળું પાક માણા કરવું પડશે બાપા. કારણ કે માની બોલી છે હાથ દીકરાને બાપુ. દાદા વાત કરે મારી ના, મારા સગા સ્નેહી એ મારી દેવીની મારી વાત છે અને મને વિશ્વાસ છે કે મારી દેવી જરૂર જો બોલી છે ને તો બીજો નંબર નહીં પાડે કે
દાદા બાપુ દે એક આંખ માં શ્રાવણ મારી લાજ માં ગિલાયું કરાવીશ નહીં. દાદા બાપુ ધર્મ માન્ય મારી મારાથી એક ભાવ માંથી બીજો ભાવ થાય છે. પણ દાદા ને દુઃખ પડવા દેખ્યું. માતાજી રિક્ષા કરે દાદા ભાખુલી માથે સંકટ આવે વાલા હતા વેરી થવા મજા જાણે જાણે ધર્મની પરીક્ષા તાર વાલા હોય ને એ વેરી થાય. પોતાના દીકરા હોય ને એમનાથી પણ સમજાય નહીં. દીકરાના ઘરેથી વહુ હોય ને એમનાથી સમજાય નહીં. કારણ કોઈ આમાં બૈરાનો જોવો ને તો દોષ નથી, પણ આ તો ધર્મની કસોટી હતી. તારે આવી બુદ્ધિ આવી બાપા. રામ ભજન મારીએ આ દુનિયા બોલે ને બોલવા દઈએ રે આપણે. રામ ભજન મારીએ આપણે પ્રભુ ભજન મારીએ. એક જ સરખા હીર લોકોને કહીએ હીર લોને કાતબે એક જ સરખા હીર લોકોને કહીએ. હીરા પણ જો જાણવું રે હોય તો હીરા પણ જો જાણવું રે હોય તો ખણ ના ખાખ મી લઈએ રે આપણે. રામ ભજન માર રહીએ આપણે રામ ભજન માર રહીએ. આ દુનિયા બોલે ને બોલવા દઈએ રે આપણે રામ ભજન માર રહીએ આપણે પ્રભુ ભજન માર રહીએ. એક જ સરખા ભગત કોને રે કહીએ.